चलो बच्चा हवे स्टार्ट करीए छे स्वाध्याय 1.3 नो दाखला नंबर 5। दाखला नंबर 5 मां एकम वाळो ज पॉइंट छे, खास ध्यान राखजो। नीचे आपेली माहिती परथी 2015 માટે આદર્શ સૂચકાંક શોધો। આદર્શ સૂચકાંક કે એટલે ફિશર નો સૂચકાંક શોધવો પડશે। અત્યારે લગતા નથી બચ્ચા, કેમ કે એનું રીઝન એ છે કેમ કે હજુ આપણે ગણતરી માટે જગ્યા જોઈશે। દર વખતે જેમ એક જ લોજિક કહીશ, અહીંયા લખાશે નહીં 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1000 ગ્રામ, 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ, 1 ડઝન બરાબર 12 નંગ। આગળ જઈએ, દરેક દાખલામાં એક એકમનો ભાવ શોધવાનો છે, એ તમને યાદ રાખવાનું છે। બીજું, જ્યારે એકમ સરખા ના હોય ત્યારે જથ્થામાં ફેરફાર કરવો, એટલે કે જથ્થાને ભાગવાનો છે। શરૂઆત કરીએ સૌથી પહેલા લોજિકથી સાથે। જો રકમ કઈક રીતે આ રીતે છે, અહીંયા પહેલા તો 2014 નો ભાવ જથ્થો, 2015 નો ભાવ જથ્થો। તો સૌથી પહેલા હું અહીંયા લખી કાઢું છું। અહીંયા મારે જે જોઈએ છે, એક એક પોઈન્ટ આપણે વ્યવસ્થિત લખતા જઈએ। તમે 2014 નો ભાવ કહેશો તો P0, પછી તમે કહેશો સર Q0, પછી તમે કહેશો સર P1 અને Q1। આટલો પોઈન્ટ આપણે ધ્યાન રાખવાનો છે, જેનાથી આપણે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આટલો કન્સેપ્ટમાં કોઈ ડાઉટ નહીં રહે। જેનાથી તમને જેવું આ ક્લિયર થાય એટલે તમે કહેશો સર આમાં તો ખબર પડી, તો હવે શું ધ્યાન રાખવાનું છે બચ્ચા? તો તમે કહેશો સર જો આપણને અહીંયા 20 કેજી નો ભાવ આપ્યો છે, 20 કિલોગ્રામ નો ભાવ આપ્યો છે। તો તમે કહેશો સર અહીંયા લખીએ પહેલા તો એ, અને અહીંયા ભાવમાં લખીશું ભાવ 2014, બે વસ્તુ આપી છે તો ભાવ કેટલો લઈશું, 120 ભાગ્યા 20, કેમ કે આપણે 1 કિલોગ્રામ નો ભાવ શોધવાનો છે, અને અહીંયા 280 ભાગ્યા 20। તો અહીંયા તમે કહેશો 6, કેટલા કહેશો 6, અને અહીંયા કહેશો 14। તો અહીંયા હું લખીશ શું, તો 1 કિલોગ્રામ પહેલું લખ્યું, ભાવમાં હું લખીશ 6, અને અહીંયા લખીશ હું 14। આ પહેલા કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં, આ પોઈન્ટ ક્લિયર થવો જોઈએ। પછી તમે કહેશો સર જથ્થામાં અહીંયા પણ કેજી છે અને અહીંયા પણ કેજી, બંને જથ્થામાં કેજી, તો એને કશું અડવાનું નહીં, એઝ ઇટ ઇઝ લખી કાઢવાનું। એકવાર રકમ ખાસ જોઈ લેવી પડશે, બંનેમાં 10-10 જ છે ને, હા જો આમાં 15 છે, લખવામાં સ્લાઇડ ભૂલ થાય બચ્ચા તો બહુ પ્રોબ્લેમ થઈ જાય છે, પછી સરને આખો દાખલો જોવો પડે છે, એટલે 15 ધ્યાન રાખવાના, એટલે અહીંયા લખીશું 10 અને 15। આવું જયારે પણ થાય ને, એટલે એક વખત નજર નાખી લઈએ, પછી આપણે આગળ વધીએ બચ્ચા। આમાં એક ભૂલ તમારો આખો દાખલો બગાડી શકે, અને જે પ્રેક્ટિકલી આપણને એમ થાય કે આ બહુ જ ઇઝી દાખલા છે, ખાલી ધ્યાન રાખવાની વાત છે। તમે કહેશો સર આટલું ક્લિયર, હવે 5 ડઝન નો ભાવ આપ્યો છે, તો તમે કહેશો સર જો અહીંયા બી માં પહેલા તો ભાવમાં સુધારીએ, 120/5 અને અહીંયા 140/5, ભાવમાં બંને સંખ્યા પર ભાગ્યા, તમે કહેશો સર 120/5 તો આવશે અહીંયા 24, અને 140/5 એટલે આવશે 28। તો અહીંયા તમે કહેશો સર અહીંયા 1 ડઝન, તો અહીંયા આપણે તમે કહેશો સર 24, પહેલું અહીંયા લખી 24 અને અહીંયા લખશો 28। તો આની અંદરનો આ પોઈન્ટ પૂરો થયો। અહીંયા તમે કહેશો સર અહીંયા પણ ડઝન છે, અહીંયા પણ ડઝન છે, તો સીધે સીધું લખી કાઢ્યું, પરંતુ અહીંયા જુઓ તો 48 આપ્યા છે, તો તમે કહેશો સર સિમ્પલ છે, 48 અને 1 ડઝનમાં 12 નંગ હોય તો ભાગ્યા કેટલા કરવાના, 12 કેટલા કરવાના, 12 થી ભાગ્યા, તો 12 × 48 એટલે અહીંયા લખીશું 4। બહુ જ અગત્યનો પોઈન્ટ, અહીંયા એકમ સરખા નતા, એકમ સરખા નતા એટલે જથ્થાને તમે કેટલાથી ભાગ્યા, 12 નંગથી ભાગ્યા। આમાં જો તમને ખબર પડે તો બહુ જ સારું કહેવાય, એક અગત્યનો પોઈન્ટ, એ જે કન્ફ્યુઝ નહીં થવાનું। અહીંયા 1 કેજી આપ્યું છે, તો પહેલી વસ્તુ અહીંયા 1 કેજી લખીશ, અને ભાવ સીધે સીધો લખી કાઢીશ 4 અને 8, 4 અને 8, પણ અહીંયા કેજી આપ્યું છે, પેલા ભાવને તો આપણે અડ્યા નહીં, કેમ કે ભાવ તો 1 કેજી નો જ આપ્યો છે, પણ જથ્થામાં પણ એવું હિંટ આપી છે, 5000 ગ્રામ આપ્યો છે। તમે કહેશો સર 5000 ભાગ્યા 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, તો 5000 ભાગ્યા 1000, અને અહીંયા તો 4 કિલોગ્રામ જ છે, એટલે તમે કહેશો સર જો અહીંયા આપણે લખી કાઢીએ 5 લખ્યા, અને અહીંયા તો કિલોગ્રામ છે, તો તમે કહેશો સર અહીંયા 4 લખો, કોઈ ડાઉટ રહેવો જોઈએ નહીં। જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે અહીંયા કહેશો સર 1 લીટર, તો 1 લીટર, તો અહીંયા લખશો તમે ભાવ આપ્યો છે 52, કેટલો આપ્યો છે બચ્ચા 52, અહીંયા તમે કહેશો સર જો 52 નો ભાવ, અહીંયા પણ 58, તો ભાવ તો પહેલા લખી કાઢ્યો, પછી અહીંયા જોવાનું લીટર, અને અહીંયા પણ લીટર, તો અહીંયા લખી કાઢીશું 15 અને અહીંયા 20, કેમ કે અહીંયા કોઈ એકમમાં ફેરફાર આવશે નહીં। આટલો પોઈન્ટ તમારે ક્લિયર કરવાનો છે બચ્ચા, આ સમ હું તમને જાતે કરવા આપું છું, આટલું હવે તમે જાતે કેલ્ક્યુલેશન કરો, કેલ્ક્યુલેશન કર્યા પછી તમે કરો કે તમને આન્સર આવે છે કે નહીં।
फॉर्म्युला खास कम्पलसरी याद रखो आई एफ नीज यूज थे सीधू सीग्मा पी वन क्यू जीरो पी वन पी जीरो क्यू जीरो अहीं लखीशु पी वन क्यू वन पी जीरो क्यू वन इंटू हंड्रेड छेल्ले आपणे करीशुं आ केम हूँ नहीं करावतो केम के मारे बच्चा करावो छे करो एक उदाहरण नो दाखलो जेनी अंदर तमने कंसेप्ट क्लेरिटी आवे आ तमे सॉल्व करी देशो केम के एमा गणतरी थोड़ी अलग रीते आपी छे तो पण तमारो आंसर आपणो सेम ज आवशे ये मारे समझावानुं छे तो आ बच्चा जाते करो आटले सुधी जो वीडियो सरस लागी होय तो लाइक शेर सब्सक्राइब जरूर करो तमारो आंसर कॉमेंट सेक्शन में लखो जेथी अमने खबर पड़े कि तमने खबर पड़ी रही छे कि नहीं मळीए बच्चा नवा लेक्चर में नवा एक पॉइंट साथे।